ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પ્રતાર્થ વાઘેલા સૌને આવકારું છું દોસ્તો તમારી તૈયારી વ્યવસ્થિત જઈ રહી હશે અને એના જ ભાગરૂપે વર્લ્ડ ઇન બોક્સ પણ તમારા સુધી ડેઈલી કરંટ પહોંચાડે છે યોજનાઓ પહોંચાડે છે તમે લોકો ખાસ વિડીયો લાઇક કરો શેર કરો આ બંને ઇનિશિયેટીવ યોજનાઓ અને કરંટ અફેર્સ એનું આ બંને ઇનિશિયેટીવના પ્લે લિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો આપણે પિસ્તાલીસ જેટલી યોજનાઓ અપલોડ થઈ ચૂકેલી છે હવે આટલી યોજના જે કરી નાખે ને એનું કલ્યાણ થઈ જાય ભાઈ એ સનાતન સત્ય છે એ સિવાય ડેઇલી કરંટ અફેર્સ હવે આ જે લેક્ચર આપણે હોય છે એની પીપીટી પણ તમને મળી જાય છે તમારે માત્ર રિવિઝન કરવાનું છે અને આ વિડીયોને લાઈક આપવાની એક બરાબર તો આપણે ખાસ આજનો લેક્ચર પણ જોઈએ ઘણી બધી ખાસ ઇમ્પોર્ટન્ટ મેટર આપણે આ લેક્ચરમાં સમાવી લીધેલી છે પરીક્ષામાંથી કઈ રીતે સવાલ પૂછાય એની સાથે સંબંધિત બીજું બીજું જીકે શું રહેલું છે એ બધા મુદ્દાઓ પણ આપણે કવર કરી લઈએ છીએ એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે આવનારી સોળ તારીખથી સોળ ત્રણ બે કે સોળ માર્ચ બે તમને મટિરિયલ મળશે ફ્રી લાઇબ્રેરી હશે ત્યાર પછી ગુજરાતની સારામાં સારી ફેકલ્ટીઓ હશે એ બધી જ એ બધી જ સુવિધાઓ તમને અવેલેબલ હશે આ બેચ અંતર્ગત પણ સાથે તમને રિવિઝન કરવા માટે થઈને વોલ્ડિન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન પણ ફ્રી મળશે અને યાદ રાખો એપ્લિકેશનમાં બે વિષય મેં ભણાવેલા છે

સત્યાવીસ તારીખે ગુજરાતી અને અંગ્રેજી અઠ્યાવીસ તારીખે જીએસ વન અને જીએસ ટુ દસથી ત્રણ અને એક દસથી એક અને ત્રણથી છ એવો ટેસ્ટનો સમય છે જે આ ચાર ટેસ્ટ માટે માત્ર પાંચસો રૂપિયા જેવી ફી છે આ ટેસ્ટ આપવાથી તમને ઘણો બધો ફાયદો એ થશે તમારા રિયલ એક્ઝામની અંદર ઘણા બધા માર્ક વધી જશે કેમ કે તમને એવો જ પેપર એ મળશે અને એવો માહોલ પણ જોવા મળશે તો આ બેચ અને ટેસ્ટ સિરીઝ વિશેની વાત થઈ હવે આપણે જોઈએ આપણો ક્વેશ્ચન તો તમારે યાદ એક એક વસ્તુ ચોક્કસ જોવાની છે ક્યાંથી સવાલ પૂછાય કેવા સવાલ પૂછાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઈ ઉદઘાટન કરે કોઈ સ્થળની મુલાકાત લે અમિત શાહ કોઈ સ્થળની મુલાકાત લે ઉદઘાટન કરે રાષ્ટ્રપતિ કોઈ સ્થળની મુલાકાત લે ઉદઘાટન કરે કાંઈ શિલાન્યાસ કરે અને પછી આપણા મુખ્યમંત્રી સાહેબ કે કંઈ પણ ગયા હોય આટલા લોકોના ઉદઘાટન વગેરે કાંઈ હોય ને એ તો આપણને ખબર હોવી જ જોઈએ કેમ કે અહીંયાથી સવાલ પૂછાવાની વધુ સંભાવના છે આ સવાલ પણ તમે જો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે

બસો છેતાલીસ મિ કિલોમીટરનો કટકો છે એનું ઉદ્ઘાટન કર્યું અને આ ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્સપ્રેસ વે છે ભાઈ બરાબર આખો મુદ્દો આપણે ભણી આ જવાબ આપણો થશે એ દોસા યાદ હોવું જોઈએ આપણે જોઈએ આજનો પહેલો મુદ્દો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે બાવીસમાં કાયદા પંચના એક્સટેન્શન એટલે કે એના વિસ્તરણને મંજૂરી આપી દીધેલી છે બાવીસમું કાયદા પંચ લો કમિશન મુખ્ય કોર્ટના કર્ણાટક હાઈકોર્ટના ઋતુરાજ અવસ્થી એના બાવીસમાં કાયદા પંચના અધ્યક્ષ તો એ આજે બાવીસમું કાયદા પંચ છે એના કામગીરીને કેટલો સમય સુધી કરશે એનો જે કાર્યકાળ ક્યારે સમાપ્ત થાય એ થોડુંક એક્સટેન્ડ કરી દીધો છે કયા વર્ષ સુધી કઈ તારીખ સુધી એકત્રીસ ઓગસ્ટ બે સુધી હવે આ બાવીસમુ કાયદા પંચ જેને અત્યારે લીડ કરી રહ્યા છે કર્ણાટક હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રૂતુરાજ અવસ્થિ સાહેબ એનું ગઠન કરવામાં આવ્યું હતું ક્યારે કેન્દ્રીય ન્યાયને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે સાત નવેમ્બર બે હાજર બાવીસ મેનું ગઠન કર્યું એનો મતલબ ગયા વર્ષે નવેમ્બર માસમાં સાતમી તારીખે આ કાયદા પંચનું ગઠન કર્યું કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય અને હવે આજે બાવીસમું કાયદા પંચ છે અવસ્તી સાહેબની અધ્યક્ષતા વાળું એના કામકાજને વિસ્તારી દેવામાં આવ્યું છે કેટલા સમય સુધી એકત્રીસ ઓગસ્ટ બે સુધી એટલે આવું હેડિંગ છે ભારતના બાવીસમાં કાયદા પંચના કાર્યકાળને એનો કાર્યકાળ એના એને એક્સટેન્શનને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી દીધી તો સવાલ બાવીસમાં કાયદા પંચના અધ્યક્ષ કોણ કોણ બાવીસમાં કાયદા પંચને લીડ કરે છે તો ઋતુરાજ અવસ્થી ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ કર્ણાટક હાઈકોર્ટના બીજા સભ્યો કયા કયા છે જસ્ટિસ કેટી શંકરન કેરળ હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ પ્રોફેસર આનંદ પાલીવાલ પ્રોફેસર ડીપી વર્મા પ્રોફેસર આકા આર્ય એમ કરુણાનિધિ આ લોકો એને એના સભ્યો છે એના પાંચેય સભ્યોનો કાર્યકાળ ત્રણ વર્ષ જેટલો રહેવાપાત્ર થશે તો આ બાવીસમું કાયદા પંચ હવે એકવીસમાં કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા એ પણ આપણને ખબર હોવી જોઈએ તો કે બીએસ ચૌહાણ સાહેબ એકવીસમાં કાયદા પંચના અધ્યક્ષ હતા તેમનો કાર્યકાળ ઓગસ્ટ બે હજાર અઢારમાં સમાપ્ત થઈ ગયો તો આપણે ક્યારોના કાયદા પંચ લો કમિશન જેને ઇંગ્લિશમાં કહે એના વિશે વાત કરીએ છીએ તો આપણને એ ખબર હોવી જોઈએ કાયદા પંચ કહેવાય કોને એનું ગઠન એ બધી બાબતો આપણને ખ્યાલ હોવી જોઈએ તો જુઓ તમે કાયદા પંચ એટલે કે લો કમિશન ભારતની અંદર કાયદાઓમાં સુધારા સૂચવવા માટે ભારતના જેટલા પણ કાયદાઓ છે એમાં સુધારા વધારા સૂચવવા માટે થઈને કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા કાયદા પંચની રચના કરવામાં આવે છે એના દ્વારા એની સ્થાપના થતી હોય છે એટલે કે આ બાબતનો ઉલ્લેખ કોઈ બંધારણમાં નથી એટલે કે આ ગેરબંધારણીય સંસ્થા છે સરકારને જ્યારે જરૂરિયાત અનુકૂળ થાય ત્યારે આવી રીતે કાયદા પંચનું ગઠન થતું હોય છે જો તમે માય ક્લાસની અંદર મોડન ઇન્ડિયન ભણો મેં ભણાવેલું છે

અને આજ લોર્ડ વિલિયમ બેન્ટિકના સમયગાળા બાદ આ આજ લોર્ડ લોક બેન્ટિકના સમયગાળાની અંદર ચાર્ટર એક્ટ આવ્યો અને આ અંદર કાયદા પંચની જોગો દેશનું પહેલું ચોત્રીસ ની અંદર બનાવવામાં આવેલું એની રચના કરવામાં આવેલી જેના અધ્યક્ષ કોણ હતા લોર્ડ મેકોલે અધ્યક્ષ હતા યાદ રાખો આ ઘણી ડિટેલ ઇમ્પોર્ટન્ટ છે આથી કેટલી વાર સવાલ નીકળેલા છે લોર્ડ થોમસ બોબિંગટન મેકોલે એના અધ્યક્ષતાને પ્રથમ કાયદા પંચની રચના કરવામાં આવી અઢારસો

એમના દ્વારા એને લીડ કરવામાં આવેલું ભારતના આઝાદ ભારતના પ્રથમ કાયદા પંચ આઝાદ ભારત એટલે ઓગણીસો સુડતાલીસ પછીની વાત તો કાયદા પંચ એક ગેરબંધારણીય સંસ્થા છે તાજેતરમાં બાવીસમું કાયદા પંચ કાર્યરત છે જસ્ટિસ ઋતુરાજ અવસ્થી એને લીડ કરે છે અને અધ્યક્ષ છે આ બધાય વન લાઈનર તમને પરીક્ષાની અંદર પૂછાય ખ્યાલ આવશે તમને દરેકને સમજી રહ્યા છો તો દરેક ડિટેલ તમે ત્યાર પછી ત્યાર પછીનો મુદ્દો જોઈએ કે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલો ભારતનો પ્રથમ બનાવવામાં આવેલું ભારતનું પ્રથમ હાઇબ્રિડ રોકેટ ચેંગલ પટ્ટુ ગામેથી લોન્ચ કરવામાં આવ્યું ચેંગલ પટ્ટુ તમિલનાડુની અંદર આવેલું વિસ્તાર છે ત્યાંથી ભારતના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ રોકેટને લોન્ચ કરાયું તમે અહીંયા જો આ ઈમેજ પણ તમે જોઈ શકો જોઈએ આપણે ડિટેલ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સેટેલાઇટ લોન્ચ વેહિકલ મિશન બે અબ્દુલ કલામ જેને આપણે ભારતના મિસાઇલ મેન તરીકે પણ ઓળખીએ છીએ હરેશ ધોળકે એમનો ગુજરાતીની અંદર અનુવાદ કરેલો છે અગન પંખ તરીકે ખૂબ સરસ એવી આત્મકથા વાંચવાલાયક આત્મકથા તો એપીજે અબ્દુલ કલામના નામ ઉપરથી એક મિશન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સેટેલાઇટ લોન્ચ વેહિકલ મિશન બે હજાર ત્રેવીસ આ મિશનના ભાગરૂપે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા બનાવવામાં આવેલા ભારતના પ્રથમ હાઇબ્રિડ રોકેટને તાજેતરમાં ઓગણીસ ફેબ્રુઆરીના રોજ થોડા દિવસ પહેલા જ તમિલનાડુના ચેંગલપટ્ટુના પટ્ટીપુલમ ખાતેથી લોન્ચ કરવામાં આવેલું તો હવે તમને તરત થાય કે હાઇબ્રિડ રોકેટ કોને કહેવાય હાઇબ્રિડ એટલે શું કે જેમાં બે અલગ અલગ વસ્તુનું મિશ્રણ હોય ને હાઇબ્રિડ કહેવાય જેમ કે આપણે હાઇબ્રિડ કાર તો પેટ્રોલથી ચાલે અને સીએનજીથી ચાલે તો એને આપણે હાઇબ્રિડ કહી શકીએ બરાબર

તમિલનાડુ ખાસ તમિલનાડુના ચેંગલપટ્ટુના પટ્ટીપુલમ ગામમાંથી હવે તમે નામે જો થોડક અટપટ્ટુ નામ છે બધાય બરાબર આપણે રોકેટ અને મિશન વિશે કેટલીક ડિટેલ મેળવી લઈએ આપણને ખ્યાલ આવી જાય પરીક્ષામાં પૂછાય તો ખબર પડી જાય રીયુઝેબલ રોકેટ ટોપ 100 પસંદ કરેલા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલું છે જે ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓની પસંદગી કરી 100 જેટલા વિદ્યાર્થીઓને એને ડેવલપ કર્યું આ રોકેટનો ઉપયોગ હવામાન વાતાવરણીય પરિસ્થિતિઓ અને રેડિયેશનના સંશોધન માટે થઈ શકે છે તમિલનાડુ અને પુડુચેરીના માછીમારો આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓ સહિત ધોરણ છ થી બાર સુધીના પાંત્રીસો જેટલા વિદ્યાર્થી સરકારી શાળાના વિદ્યાર્થીઓ પણ આ પ્રક્ષેપણની અંદર ભાગ લીધો હતો યાદ રાખજો અને સતીશ ધવન સ્પેસ સેન્ટર ત્યાંથી નહીં બરાબર અને તમિલનાડુમાંથી લોન્ચ કરવા કરાયું છે એ બધી ડિટેલ આપણે યાદ રાખીએ માર્ટિન ફાઉન્ડેશન માર્ટિન ફાઉન્ડેશન અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને સ્પેસ ઝોન ઇન્ડિયા સાથે મળીને એપીજે અબ્દુલ કલામ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ મિશનને સફળ બનાવેલું છે તો વિદ્યાર્થીઓની અંદર ક્યુરિયોટી થાય સ્પેસ ટેકનોલોજીમાં તેઓ આગળ વધે એટલા માટે ખાસ આવા અલગ અલગ મિશન શરૂ કરવામાં આવતા હોય છે એમાં એ માર્ટિન ફાઉન્ડેશન ઘણો મહત્ત્વનું કામ કરે છે ફિલ્ડમાં અને એમના દ્વારા આ મિશનને સફળતા માટે કામ કરાયું મિશનનું નામ જ આપણે યાદ રાખી લઈએ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ મિશન બે હજાર ત્રેવીસ અને જેમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા હાઇબ્રિડ રોકેટ કે જે ભારતનું પહેલું હાઇબ્રિડ રોકેટ છે તેનું સફળતાપૂર્વક એને લોન્ચ કરવામાં આવ્યું ખ્યાલ આવે છે તમને દરેકને તો આવા સવાલો પૂછાય ભારતમાં પહેલું કંઈ નવી પહેલી વખત કોઈ ઇવેન્ટ મને તો તરત પૂછાય કાશ્મીરમાંથી કેમ લિથિયમનો જથ્થો મળ્યો તેવો સવાલ પૂછાય બરાબર ત્યાર પછી અહીંયા તમે જુઓ ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ એસ ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલું રોકેટ જેનું નામ છે વિક્રમ એસ જો તમને અહીંયા દેખાય વિક્રમ એસ અને કઈ કંપનીએ બનાવ્યું તો અહીંયા તમને કંપનીનું નામ પણ દેખાય છે સ્કાય રૂટ આ સવાલ પણ પરીક્ષાની અંદર પૂછાવાનો તમે લખી લો અત્યારે 18 નવેમ્બર 2022 સतीश ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ ક્યાં આવેલું છે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે કે જ્યાંથી આપણે અલગ અલગ સ્પેસ મિશન લોન્ચ થતા હોય છે તો ત્યાંથી ત્યાં આ વિક્રમ એસ નું સફળ પરીક્ષણ કરવામાં આવેલું અને આનું નામ કેમ વિક્રમ કરવામાં આવ્યું તો કે ભારતના સ્પેસ ટેકનોલોજીના પિતામહ તરીકે આપણે કોને ઓળખીએ છીએ ડોક્ટર વિક્રમ સારાભાઈને આપણા ગુજરાતી આપણને ખૂબ ગૌરવ થાય આજે ઈસરો ધ ઈસરો બની છે એમાં મૂળ પાયાના પથ્થર ડોક્ટર વિક્રમ સારાભાઈ તો એક વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ રૂપે ભારતનું એક નવું સ્ટાર્ટઅપ ભારતની એક નવી કંપની જેનું નામ છે સ્કાય રૂટ કે જે બધા ફિલ્ડની અંદર કામ કરે છે એમણે આ રોકેટનું નામ આપ્યું છે વિક્રમ એસ તો જો તે દેશના અવકાશ કાર્યક્રમના પિતા વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ તરીકે સ્પેસ ટેકનોલોજી એરોસ્પેસ દ્વારા એકાદ બે પરીક્ષામાં પૂછા છે યાદ રાખી લો બરાબર એટલે તમને આ ચિત્ર યાદ હોવું જોઈએ આ કંપનીનું નામ યાદ હોવું જોઈએ આનું નામ રોકેટનું નામ યાદ હોવું જોઈએ વિક્રમ એસ ત્યાર પછી કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય માર્ગ અને સડક પરિવહન મંત્રી નીતિન ગડકરી સાહેબ કે જે કેન્દ્રની અંદર જે હોશિયાર મંત્રીઓ છે એ પૈકીના ખાસ મંત્રી ગડકરી ગડકરીએ દુનિયાના સૌથી મોટા દિવ્યાંગ પાર્કની આધારશીલા મૂકી હતી દિવ્યાંગ કે જેમને કોઈ શારીરિક કઈ અડચણ છે ખોરખા પણ છે તો એમને આપણે દિવ્યાંગ કહેતા હોય છે કે દિવ્ય અંગ ધરાવતા લોકો એટલે દિવ્યાંગ

એટલે એનું નામ આપવામાં આવેલું છે અનુભૂતિ પાર્ક બરાબર કે ભાઈ મને ઈશ્વરની અનુભૂતિ થઈ એટલે કે કે ઈશ્વરનો થયો તો આ લોકોને કેવો કેવો અનુભવ તમે જુઓ અલગ અલગ દિવ્યાંગ લોકો છે એના માટે ખાસ વિશેષ સુવિધાઓ કોઈ વસ્તુને સ્પર્શ કરે તો એને માહિતી મળી જાય અલગ અલગ સ્મેલ થકી એને સ્મેલ આવે તો એના થકી માહિતી મેળવી શકે એવી કઈક વિશેષ સુવિધાઓ કરી છે તમે જો એના માટે કઈ કઈ સુવિધાઓ ટચ અને સ્મેલ ગંધ પારખી શકે હાઇડ્રોથેરાપી યુનિટ વોટર થેરાપી માનસિક વિકલાંગ બાળકો માટે એક અલાયદો રૂમ તો આવી એક સ્પેશિયલ સુવિધાઓ ધરાવતો કો પાર્ક બનાવવામાં આવ્યો છે જે વિશ્વનો એક અનોખો પાર્ક છે ખાસ દિવ્યાંગ લોકો માટે ચાલે આવે છે જોઈએ આપણે એનો ઉદ્દેશ્ય શું તો કે તમામ લોકોને સાથે લઈ સમાવેશી ડેવલપમેન્ટ કરવાનો ઇન્ક્લુઝિવ ગ્રોથ ઇન્ક્લુઝિવ ગ્રોથ કોને કહેવાય કોઈ એક વ્યક્તિ કોઈ એક સમુદાય કોઈ એક સમૂહનો વિકાસ ન થવો જોઈએ સાથ થવો જોઈએ બધાનો વિકાસ થવો જોઈએ એને કહેવાય ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ તો એમાં દિવ્યાંગ લોકોએ પાછળ ન હોવો જોઈએ એમાં મહિલાઓ પણ પાછળ ન હોવો જોઈએ એમાં કિન્નર સમુદાય પણ પાછળ ન હોવું જોઈએ બધાનું ડેવલપમેન્ટ થાય એને કહેવાય સમાવેશી વિકાસ એને કહેવાય ઇન્ક્લુઝિવ ગ્રોથ તો અહીંયા આ પાર્ક આ પાર્ક બનાવવા બનાવવાથી સરકાર શું ઉદ્દેશ આપવા માંગે છે શું મેસેજ પાસ કરવા માગે કે ભાઈ દિવ્યાંગ લોકો પણ હવે સમાજના તમામ લોકોની વચ્ચે એટલા જ માન સન્માન સાથે જીવી શકવા જોઈએ

મહત્વનો પાર્ક ક્યાં એનું ઉદ્ઘાટન ક્યાંનો શિલાન્યાસ કર્યો ક્યાંની આધારશિલા મુકાય નાગપુરની અંદર નાગપુર કે જે આરએસએસ નું હેડક્વાર્ટર છે આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એને કોણ અત્યારે લીડ કરે છે મોહન ભાગવત એને લીડ કરે છે પણ એની સ્થાપના કરી હતી હેડગેવાર સાહેબે સ્થાપના કરી હતી ઓગણીસો ની અંદર ખાલ આવે છે ત્યાર પછી વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગર ખાતે સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ જેમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ છે બેચનો સમય છે સાડા થી સાડા કઈ જગ્યાની વાત થાય છે ભાવનગર ખાતેની તો સૌથી વધુ પરિણામ આપતી સંસ્થા ફિઝિકલ અને લેખિત પરીક્ષાની તૈયારી લેખિત પરીક્ષાના તમામ વિષયોનો સમાવેશ થતો હોય છે બીજે તમને મટીરિયલ વગેરે મળતા રહેતા હોય એ બધી તો સુવિધાઓ છે તે એસી ક્લાસરૂમ હોય શ્રેષ્ઠ ફેકલ્ટીઓ તમને ભણાવી દે તો એ બધી સુવિધાઓ તમને વર્લ્ડિન બોક્સ એકેડમી ભાવનગર શાખા ખાતે મળવાપાત્ર થશે તો સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ એડમિશન એમાં શરૂ છે તમને લોકોની ઈચ્છા હોય કે તમારે

કે ભારતના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે જે સાંસદો છે બધા એમના પરફોર્મન્સના આધારે સંસદ રત્ન એવોર્ડ આપવામાં આવે છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ આપણે હમણાં જ એમની વાત કરી તો એમણે જ ભલામણ કરી હતી કે જે સાંસદો સારું પરફોર્મન્સ કરે એમની હાજરી યોગ્ય રીતે રહેતી હોય ખાસ અલગ અલગ ડિબેટની અંદર ભાગ લેતા હોય લોકોના ખરાબ પ્રશ્નોનો અહીંયા સંસદની અંદર એનો ઉલ્લેખ કરતા હોય એનું સમાધાન કરતા હોય એવા બધા સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર આપવા જોઈએ તો તાજેતરમાં એ પુરસ્કારના નામોની ઘોષણા થઈ ગઈ છે એના માટેની ઇવેન્ટ આવતા મહિને યોજાશે બરાબર તો જોઈએ આપણે ડિટેલ સંસદના કુલ સભ્યો આઠ લોકસભાના સભ્યો અને પાંચ રાજ્યસભાના સભ્યો એટલે ટોટલ કેટલા થઈ ગયા તેર સભ્યો અને બે સંસદીય સમિતિઓને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે એટલે કે એમના નામની ઘોષણા કરવામાં આવી છે તો કોણ પસંદ કરે કે કયા મેમ્બર ઓફ પાર્લામેન્ટને એવોર્ડ દેવો તો એના માટેની પસંદગી જ્યુરી હશે એક પસંદગી કમિટી છે તો કે હા એ પસંદગી કમિટીના અધ્યક્ષ કોણ તો કે અર્જુન રામ મેઘવાલ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અને એના સહ અધ્યક્ષતા કોણે કરી હતી પી એસ કૃષ્ણમૂર્તિ કે જે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર રહી ચૂકેલા છે તો આ બંને લોકો દ્વારા બંને લોકોની એક જ્યુરીએ આ બધા સાંસદોની પસંદગી કરી છે સંસદ રત્ન એવોર્ડ બે માટે આપણે નામ કે કયા કયા લોકો એની અંદર છે તમને આ આ ફોટો જોતા જ ખ્યાલ કે વ્યક્તિ કોણ છે એમનું નામ છે પશ્ચિમ બંગાળના પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી બિલોંગ કરે છે વ્યક્તિ કોંગ્રેસ પાર્ટીના નેતા છે જોઈએ આપણે લોકસભાના સભ્યો વિદ્યુતભરણ મહતો ઝારખંડના મેમ્બર ઓફ ઝારખંડ તરફથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ભાજપમાંથી ડોક્ટર સુકાંત મજુમદાર એ પશ્ચિમ બંગાળમાંથી ભાજપના સભ્ય ડોક્ટર હિના વિજયકુમાર ગાવિત મહારાષ્ટ્રમાંથી ભાજપના સભ્ય ગોપાલ ચિનૈયા શેટી એ પણ મહારાષ્ટ્રમાંથી ભાજપના સભ્ય સુધીર ગુપ્તા મધ્યપ્રદેશમાંથી બીજેપીના સભ્ય કુલદીપ કુલદીપરાય શર્મા કોંગ્રેસના સભ્ય આંદમાન અને નિકોબાર ટાપુઓ અધિરંજન ચૌધરી પશ્ચિમ બંગાળમાંથી પશ્ચિમ બંગાળ વિસ્તારના મેમ્બર ઓફ પાર્લામેન્ટ પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી બિલોંગ કરે છે કોંગ્રેસ પાર્ટીના નેતા છે અને ડોક્ટર અમોલ રામસિંહ કોલહે એનસીપી મહારાષ્ટ્રના તો આ આઠ જેટલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભાના સભ્યો એ લોકોને સંસદ રત્ન એવોર્ડ બે હજાર પછી રાજ્યસભાના સભ્યો તો જો અહીંયા તમને જ્યાં મનોજ કુમાર જાનો ફોટો દેખાય છે ઘણી બધી વખત તમે ડિબેટ સાંભળ્યું હોય તમને ખ્યાલ આવશે કે એમના એમના જે તર્ક વગેરે હોય પણ ખૂબ સારી કક્ષાના રહેતો હોય અને બધી એની ડિબેટ પણ ખૂબ સારી રહેતી હોય છે કે જેમાંથી આપણને ઘણું બધું શીખવા મળે ડૉક્ટર જ્હોન બ્રિટાસ કેરળમાંથી ડોક્ટર મનોજકુમાર ઝા બિહારમાંથી શ્રીમતી ફોઝિયા તહેસીન અહેમદ ખાન એનસીપી મહારાષ્ટ્ર વિશંબર પ્રસાદ નિષાદ સમાજવાદી પાર્ટી યુપી અને શ્રીમતી છાયા વર્મા કોંગ્રેસ છત્તીસગઢ તો આ રાજ્યસભાના સભ્યોને પણ વર્ષ બે હજાર ત્રેવીસના સંસદ રત્ન એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલા છે જે મને ઇમ્પોર્ટન્ટ લાગ્યા નામ મેં તમારી સામે લખ્યા છે જે ઇમ્પોર્ટન્ટ લાગ્યાના ફોટાએ મૂક્યા છે બે ફોટા મૂક્યા છે

લોકસભાની સંસદીય સમિતિ કઈ બાબતો ફાઇનાન્શિયલ બાબતો કોણ એને લીડ કરે છે જયંત સિન્હા બીજું વિજય સાંઈ રેડ્ડીની અધ્યક્ષતામાં રાજ્યસભાની પ્રવાસન પરિવહન અને સંસ્કૃતિ પરની સ્થાયી સમિતિ તો આ બે સમિતિઓ પણ નામાંકિત કરવામાં આવી છે સંસદ રત્ન પુરસ્કાર બે માટે ત્યાર પછી એક છે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ લાઈફ અચીવમેન્ટ એવોર્ડ એ કોને આપવામાં આવ્યો

કયા વ્યક્તિને ડોક્ટર એ અબ્દુલ કલામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા તો સવાલ નીકળે આપણને યાદ હોવું જોઈએ બરાબર સરકારી અમુક વસ્તુઓ ખાસ ઇમ્પોર્ટન્ટ કેમ કે આપણે સરકારી પરીક્ષાની તૈયારી કરીએ છીએ એટલા માટે તમે જુઓ સંસદ રત્ન એવોર્ડ વિશે કે ક્યારેની શરૂઆત વગેરે થઈ કોની ભલામણથી એની શરૂઆત થઈ તો સર્વોચ્ચ પ્રદર્શન કરનારા સંસદ સભ્યોને સન્માનિત કરવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે જેની ભલામણ કરી હતી ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે ડોક્ટર એપીજે અબ્દુલ કલામના સૂચન પર એમની ભલામણ પર સંસદ રત્ન પુરસ્કારની ઘોષણા કરવામાં આવી અને વર્ષ બે હજાર દસની અંદર ચેન્નાઈમાં એવોર્ડ સમારોહની પ્રથમ આવૃત્તિનું ઉદ્ઘાટન પણ કોણે કર્યું હતું ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કર્યું હતું અત્યાર સુધીમાં નેવું શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સંસદ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું છે અને તે બધાને વ્યક્તિગત રીતે એવોર્ડ મળેલા છે આ એવોર્ડ સમારોહની તેરમી આવૃત્તિ હજી આ ઘોષણા થઈ છે મેં તમને શું કીધું એ આખું એની ઇવેન્ટ આવતા મહિને યોજાશે પચીસ માર્ચ બે હાજર ત્રેવીસ ના રોજ નવી દિલ્હી ખાતે યોજાશે એટલે કે અંદાજિત એક મહિના બાદ આ પુરસ્કાર સમારોહ યોજાશે જ્યાં પુરસ્કાર એનાયત કરવામાં આવશે ક્લિયર થાય છે કે શ્રીનિવાસન સંસદ રત્ન પુરસ્કાર સમિતિના સ્થાપત અધ્યક્ષ છે કે શ્રીનિવાસન તો એ પણ સવાલ યાદ રાખે સ્ટેટિક મુદ્દો થઈ ગયો ક્યારેક કોઈ ખાસ કરી પૂછી લે આપણને ખ્યાલ હોવો જોઈએ તો આ સંસદ રત્ન એવોર્ડ ની વાત થઈ ત્યાર પછી હવે થોડીક વાત કરી લઈએ અમેરિકાની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એક શહેર સ્ટેટલ એ વંશીય ભેદભાવ પર પ્રતિબંધ મૂકનારું અમેરિકાનું પહેલું શહેર બન્યું વંશીય ભેદભાવ જાતિગત ભેદભાવ એના પર પ્રતિબંધ મૂકનારું પહેલું શહેર બન્યું એ તમે જુઓ આ છે અમેરિકાનો નકશો

તો અહીંયા જો પશ્ચિમ બાજુ ની સરહદે આજે રાજ્ય છે યાદ રાખજો તમે તો સિએટેલ વોશિંગ્ટન સ્ટેટ અમેરિકા એટલે ક્યાંની વાત થાય છે અહિયાંની વાત થાય છે આ વોશિંગ્ટન એટલે આ નહીં બરાબર વોશિંગ્ટન સ્ટેટ લખ્યું છે તો સિએટેલ નગર પરિષદ નગર પરિષદ જેની અંદર ક્ષમા કોઈ જાતિવાદ હોવો જોઈએ નહીં કોઈ વંશીય ભેદભાવ હોવો જોઈએ નહીં અને એના માટે ખાસ એક બિલ રજૂ કરવામાં આવ્યું અને બિલ છ એક મત પસાર પણ થઈ ગયું આ સાથે સિએટેલ પૂરા અમેરિકાની અંદર વંશીય ભેદભાવ પર પ્રતિબંધ મૂકનારું પ્રથમ અમેરિકન શહેર બની ગયું આપણે બંધારણની અંદર સમાનતાની વાતો કરેલી છે બંધારણની અંદર ખાસ ઉલ્લેખ છે આપણે આર્ટિકલ ચૌદ યાદ આવે પછી આપણે આર્ટિકલ સત્તર યાદ આવે એક પ્રકારે શું છે અનટચેબિલિટી ન હોવી જોઈએ અનટચેબિલિટી માટેનો ખાસ બરાબર અસ્પૃશ્યતા નાબૂદીનો આર્ટિકલ આર્ટિકલ સત્તર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એના ઉપર ખાસ ભાર મૂકેલો છે કેમ કે ભારત તો વર્ષોથી એ વર્ણવ્યવસ્થામાં જીવતો આવેલો દેશ છે તો અમેરિકામાં પણ વંશીય ભેદભાવ પર પ્રતિબંધ મૂકવાનો હવે

જે શૂટિંગ વર્લ્ડ કપ યોજાતો હોય છે આપણે દિલ્હીની અંદર પણ યોજાઈ ગયેલો શૂટિંગ વર્લ્ડ કપ તો એમાં ઐશ્વર્ય સિંહ તોમર કે જેમણે પચાસ મીટર એર રાઇફલ ઇવેન્ટની અંદર જો પિસ્ટલ રાઇફલ બે અલગ અલગ ઇવેન્ટ આવતી હોય છે પચાસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં થ્રી પી પોઝિશન ની અંદર ગોલ્ડ મેડલ જીત્યો હતો થ્રી પી પોઝિશન એટલે શું એક ઉભા ઉભા રમવાનું બેઠા બેઠા રમવાનું અને પછી સુતા સુતા રમવાનું એને કહેવાય થ્રી પી થ્રી પી એટલે કે થ્રી પોઝિશન ઇવેન્ટ

આમાંથી કેવો સવાલ પૂછાય જો આ લોકો એ પહેલાય તે એક ઇવેન્ટ ની અંદર એમને ગોલ્ડ જીતેલો છે તો ગોલ્ડ સિલ્વર વગેરે જીતતા રહેતો હોય સવાલ કેવો પૂછાય કે તાજેતરમાં ચર્ચામાં રહેલ ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર કઈ રમત સાથે સંબંધિત છે તો કે શૂટિંગ સાથે સંબંધિત છે બરાબર રાઇફલ શૂટિંગ ત્યાર પછી હવે આપણે જોઈએ આજનો આપણો સવાલ ક્વેશ્ચન ઓફ ધ ડે મે તમને ભણાવી દીધેલો છે મુદ્દો તાજેતરમાં ચર્ચામાં રહેલ HD 3385 શું છે પરિવાર તાજેતરમાં ચર્ચામાં રહેલ એચડી તેત્રીસ પંચ્યાસી શું છે ઓપ્શન એ ઇસરો દ્વારા વિકસાવાયેલો ઉગ્ર ઓપ્શન બી ડ્રોન ઓપ્શન સી ઘઉંની એક નવી જાત ઓપ્શન ડી મરઘીઓમાં જોવા મળતો નવો વાયરસ તો તમે જો એ લેક્ચર નથી ભણીઓ તો એનો તમને લિંક આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે લેક્ચર અટેન્ડ કરીને આ પ્રશ્નનો જવાબ આપો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ સવાલ છે પરીક્ષામાં પૂછવાની સંભાવના ઘણી વધારે છે તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર હું એવી આશા રાખું કે તમને પસંદ પડ્યો હશે તો એકવાર લાઇક કરી દો શેર કરી દો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી દો અને પછી બે લાઇકન હિટ કરો જેથી કરીને તમને દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જશે ક્લિયર તો ફરી પાછા ફરી પાછા કોઈ નવા મુદ્દા સાથે કોઈ નવા કન્ટેન્ટ સાથે કોઈ નવી મેટર સાથે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત